वडगाम धारासभ्यनी धरपकड मुद्दे नखत्राणा तालुका कोंग्रेस द्वारा आवेदनपत्र આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના વડગામના લડાકુ ધારાસભ્ય એવા જેગ્નેશ મેવાણીની ગતરાતે વિના કોઈ જાણકારીએ પાલનપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે, જે ગેરબંધારણીય છે। એમને અગાઉથી કોઈ જાણકારી આપવામાં આવી નહીં અને સાથે એના પરિવારના લોકોથી પણ વાત કરવા દેવામાં આવી નથી અને એમના વકીલ સાથે વાત ન કરવા આપતા જાણે સ્પષ્ટ કિનાખોરી રાખી અને કાયદાનો દુરુપયોગ અને જે રાતોરાત ધરપકડ કરી અને આસામ પોલીસે એ ગુનો દાખલ કર્યો છે એ વ્યાજબી નથી। દલિતો, શોષિતો, પીડિતો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ સમાનતાને મુદ્દે લડત લડતા અને ગુજરાત વડગામના ધારાસભ્ય તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક એવા લડાકુ યોદ્ધા જિગ્નેશભાઈ મેવાણીની સરકારના ઈશારે આસામ પોલીસ દ્વારા રાત્રે 11:30 કલાકે ધરપકડ કરવામાં આવી છે। સરકારના બદિરાદા આ ધરપકડ પાછળ દેખાઈ રહ્યા છે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। આ જિગ્નેશભાઈ નહીં પણ પૂરી દલિત સમાજ તેમજ સત્ય સામે અવાજ ઉઠાવનારનો અવાજ દબાવવાનો આ પ્રયાસ છે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। સ્ટોરી બાય પંકજ કબીરા, માં ન્યૂઝ લાઈવ, નખત્રાણા, કચ્છ। આજરોજ નખત્રાણા તાલુકાના મામલતદારશ્રી અને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે। ગુરુવારના જે 21 તારીખ ગુરુવારના રોજ માનનીય જિગ્નેશભાઈ મેવાણી વડગામના ધારાસભ્યશ્રી એને 3:30 વાગે રાતના આસામ પોલીસ દ્વારા ગેરબંધારણીય જોગવાઈ મુજબ એને ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે એ બાબતે આજે અમે આવેદનપત્ર આપેલ છે। સાહેબે બસ હમણાં રજીસ્ટ્રેશન કરેલો છે અને પૂરતો ન્યાય મળે એ બાબતે વાત કરેલ છે। આગળની રણનીતિ ગત રાતે પણ બીજા પણ 2-3 કેસો લગાવેલા છે જેમાં સરકારી કર્મચારીઓને ઘાડાગાડી તથા સરકારી કામકાજમાં ઘેરીતી રીતે એવા પણ કેસો લગાવેલા છે અને 254 જેવી ફરિયાદ છેડતીની પણ ખોટી જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે શું માંગ છે? અમારી આ પૂરતી ક્રિયા થાય અને જલ્દીમાં જલ્દી જિગ્નેશ મેવાણીની રિહાઈ થાય એવી અમારી ભાવના છે। ઓકે કાંતિ જય પણ આપણા વડગામના ધારાસભ્યશ્રી જિગ્નેશભાઈ મેવાણીની જે ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યો છે અને અમે ત્યાં રજૂઆત કરી છે। લોકતંત્રમાં લોકોનો અવાજ ઉઠાવવા માટે વિરોધ પક્ષ હોવો જરૂરી છે, આ લોકશાહીની તંદુરસ્ત નિશાની છે અને અમારા જિગ્નેશભાઈ મેવાણી એ ઝુંઝાર હોનાર અને ઉગતા સૂરજ એવા ધારાસભ્ય દલિત સમાજના આગેવાન છે અને ધારાસભ્ય છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે। હવે એમને આસામની પોલીસ કોઈ કોઈનો સરકારનો વિરોધ કરે એટલે સીધો જ એમને જેલમાં નાખી દેવાનું, એટલે એમણે એ ષડયંત્ર છે। આસામની પોલીસે રાતના અમને પકડી નહીં એવો નિયમ છે, જાણવામાં આવ્યું છે કે ભાઈ કે વિધાનસભાના અધ્યક્ષ એમની કોઈ પૂર્વ મંજૂરી લેવી જોઈએ, પણ મંજૂરી લીધા સિવાય એમની ધરપકડ કરવામાં આવી છે અને કાલે એવું જાણવા મળ્યું કે એમને જામીન મળ્યા નથી, એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપેલ છે। ભાઈ ખીરાભાઈ કટુઆ, હું જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલના વાઇસ ચેરમેન તરીકે છું અને આજે અમે અહીંયા નખત્રાણા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેનો હેતુ હતો કે જિગ્નેશ મેવાણી જે અમારા ધારાસભ્યશ્રીને ગેરબંધારણીય રીતે એની પાલનપુર ખાતેથી ધરપકડ કરી અને આસામ લઈ જવામાં આવ્યા છે, પણ જે બાબતે એમણે ટ્વીટ કરેલું એ બાબતે એમને જામીન મળેલા છે, પણ બીજે કોઈ પણ ખોટી રીતે ગેર રીતે કલમોની અંદર ફરી એને પાછો પણ એને જેલ ભેગો નાખી દીધો છે, એ એને એક મોટા મોટો ષડયંત્ર લાગે છે કે એ ઉપર ચૂંટણી આવે છે કે આવા જુજારો નેતાઓ જો અહીંયા હશે તો એ પોતે પોતાની હાર ભાળી ગયા છે એવું અમને લાગી રહ્યું છે, જેના માટે કે એ ખબર છે કે એ એક દલિત નેતા છે એ અને સક્ષમ નેતા છે અને જુજારો નેતા છે કે એ એમને નુકસાન પહોંચાડે એવી પરિસ્થિતિ છે, ત્યારે ભાજપ સરકારે એમનાથી ડરી ગયેલી છે એટલા માટે એમને ધરપકડ અને ડરાવવા માટેના એ બધા ષડયંત્ર છે।